चूंटणी આવતા નેતાઓ ગમે તે હદને પાર કરી જાય છે। વડોદરા કોંગ્રેસ દ્વારા વડોદરાના ચૂંટણી અધિકારીને 3 દિવસથી લાઇટના થાંભલા પર કિયોસ્ક બોર્ડ કોંગ્રેસ પક્ષને ફાળવવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તે અંગે કોઈ હકારાત્મક પ્રત્યુત્તર ન મળતા અંતે કોંગ્રેસે કિયોસ્ક બોર્ડની ફાળવણીમાં સમાન ધોરણ અપનાવતું નથી તેમ જણાવી હલ્લાબોલ કર્યો હતો। શહેરના દાંડિયા બજાર સ્થિત કોંગ્રેસના કાર્યાલયની સામે જ લાઇટના થાંભલા પર લગાવેલા મોદીના પોસ્ટર્સ ઉતારી મધુસૂદનના પોસ્ટર્સ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ વેળાએ કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી જાતે જ થાંભલા પર ચડી મોદીના પોસ્ટર પર પોતાનું પોસ્ટર લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા ન મળતા અંતે કાર્યકર્તાઓએ મોદીના પોસ્ટરો ફાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં હાજર પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। પરિણામે પોલીસ અને કાર્યકરો વચ્ચે થોડીવાર ચકમક સર્જાઈ હતી, જે બાદ પોલીસે કાર્યકરો સહિત મધુસૂદન મિસ્ત્રીની ધરપકડ કરી હતી। પોલીસે હાલ મધુસૂદન મિસ્ત્રી વિરુદ્ધ રાયોટિંગ સહિત 8 કલમો લગાવી છે। Yes, all those police officers who are involved here and who literally are in civil dress seems to be perhaps the workers of the BJP party, because when I ask them to show their identity card, they are reluctant to show me. કોંગ્રેસના વડોદરાના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીએ થોડા દિવસ અગાઉ જ શહેરમાં પોસ્ટર્સ લગાવવા માટે અમને કોઈ જગ્યા આપવામાં આવે તેવી જાહેરાત કરી હતી, અને સાથે જ ચીમકી ઉચ્ચારી હતી કે અમને કોઈ જ જવાબ નહીં આપવામાં આવે તો અમે જાતે જ આ કામ કરીશું। ત્યારે ગુરુવારે સવારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પર ઉમટી પડ્યા હતા, અને મધુસૂદન મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી રોડ વચ્ચે આવી ગયા હતા, અને રોડ વચ્ચે ડિવાઈડર પર લાઇટના થાંભલા પર લાગેલા મોદીના પોસ્ટર્સ હટાવવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રયાસમાં ખુદ લોકસભાના ઉમેદવારો કાર્યકરોના ટેકે થાંભલા પર ચડ્યા હતા અને મોદીના પોસ્ટર્સની જગ્યાએ પોતાનું પોસ્ટર્સ લગાવવાનો પ્રયાસ કર્યો હતો। જે ગુજરાતના ચૂંટણી કમિશનના અધિકારીઓ એ નરેન્દ્ર મોદીની સેહમાં છે, એની સામે પોતાનો નિર્ણય કરી શકતા નથી, એમનાથી ડરે છે, બીએ છે, અને એના લીધે છેલ્લા 4 દિવસથી અટવાતો આ પ્રશ્ન એનો ઉકેલ એ લોકો લાવી શક્યા નથી, તેને હું ભારે ભાર વખોડી કાઢું છું। અને ચૂંટણી કમિશન છે, હું આક્ષેપ કરું છું કે ચૂંટણી કમિશને જે રીતે તટસ્થતાથી વર્તવું જોઈએ તે કોંગ્રેસના થનારા ઉમેદવારની સામે એ તટસ્થતાથી વર્તું નથી। મોદીના પોસ્ટર્સ પર પોતાના પોસ્ટર્સ લગાવવામાં તો મિસ્ત્રીને સફળતા મળી નથી, ત્યારે મોદી પર જીત મેળવવામાં મિસ્ત્રી સફળ થાય છે કે કેમ તે તો 16 મેના રોજ જ માલુમ પડશે, પણ હાલ તો પ્રચારના પડઘમ વચ્ચે રાજકીય અભાવાય લોકોનું મનોરંજન કરાવે છે। રોહિત ચાવડા, VTV, વડોદરા।